આજના સમયમાં આધુનિક યુગની ખેંચા તરફ વળેલા યુવા ધનને તેમજ ઘર કે સોસાયટીની બહાર યોજાતા વ્યવસાય ગરબાઓમાં મોડી રાત સુધી ગરબે ઘૂમતા યુવાનોને બોધપાઠ મળે તે રીતે શેરી ગરબાનું આયોજન કરતા નવસારીના જમાલપુર રોડ ખાતે આવેલી રૂપમણી સોસાયટીના રહીશોએ એક અનોખો સંદેશ આપ્યો છે। प्राचीन गरबा ने शेरी गरबाओ लुप्त थता जोवा मळी रह्या छे अने नवी पेढीमां नवरात्रिना गरबा करता घर थी दूर जई अने भान भूली जई अने मोड़ी रात सुधी गरबे रमवानो क्रेज वध्यो छे। હું પારસી છું પણ મને ગરબાનો એટલો બધો શોખ, નાનપણથી જ ખૂબ શોખ કે હું કશે જતી જ નથી। અમારી પાસે બધા જ પાસ આવે પણ હું કશે બી નહીં જાઉં, ખાલી અમારી સોસાયટીમાં, કેમ કે એકદમ ટ્રેડિશનલ। ટ્રેડિશનલ એટલે એમ ધાર્મિક વાતાવરણ, પવિત્રતા, બધું બધું જ અહીંયા જળવાય ને પ્રદૂષણ બી ઓછું લાગે ને મજા કરીએ બસ। આજની યુવા પેઢીને તો એટલું કહીએ કે તમે આ પવિત્રતા, આ સંસ્કૃતિ એ બધું જાળવો અને અમે જેવી રીતે અમારા છોકરાઓને કે દરેકને કેવું આમ બહાર જાય, છોકરીઓ બહાર જાય તો મા બાપને ટેન્શન થાય તેવું અમે જરા બી નથી ઈચ્છતા ને એમ કે છોકરીઓ પણ આપણી સાથે, છોકરાઓ પણ આપણી સાથે જ, મા બાપ સાથે જ ગરબા ગાય તો મા બાપને બી ટેન્શન નહીં, છોકરીઓને બી ટેન્શન નહીં, છોકરાઓને બી ટેન્શન નહીં। એટલે હું તો આ શેરી ગરબામાં અમારો અતૂટ વિશ્વાસ ને અંબે માતા પર તો મારો અતૂટ વિશ્વાસ, બસ એક પારસી થઈને મારી એ જ ભાવના છે। છેલ્લા 10 વર્ષથી હું અહીંયા અમે રહીએ છીએ તો પહેલાં અમે જ્યારે આવ્યા ત્યારે અમે શેરી ગરબાનું પણ આયોજન કર્યું હતું અને દરરોજ 9 દિવસ અમે પહેલાં 5 ગરબા પારંપરિક રીતે નવા નવા ગાઈએ છીએ। ખૂબ જ નાના બાળકોથી મોટા સુધીના બધા જ ઉત્સાહભેર નવા નવા ગરબાઓ લઈ આવે છે, ગવડાવે છે અને 5 ગરબા ગવાઈ જાય પછી અમે કેસેટ મૂકીને એક રાઉન્ડ રમીએ છીએ ને છેલ્લા 2-3 દિવસથી અમે છેલ્લા રાઉન્ડમાં દાંડિયા પણ રમીએ છીએ। ગરબા અને પારંપરિક ગરબાઓને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે નવસારીના જમાલપુર રોડ ખાતે આવેલી રૂપમણી સોસાયટીના રહીશોએ છેલ્લા 15 વર્ષથી પોતાની સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરી અને સોસાયટીના યુવાનો, યુવતીઓને રહીશો એક સાથે મળી મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ પારંપરિક રીતે અને પ્રાચીન શૈલીમાં ઉજવે તે માટે પોતાનો સુંદર પ્રયાસ જાળવી રાખ્યો છે। તેરા સોસાયટીમાં વસતા તમામ લોકો નાથ જાતનો ભેદભાવ ભૂલી એક સાથે મોડી રાત સુધી ગરબે ઘૂમે અને એકતા, અખંડિતતા અને સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ કરી રહેલા જોવા મળે છે। આ સોસાયટીમાં લગભગ 10 જેટલા પારસી કુટુંબો પણ રહે છે અને એ તમામ પણ સોસાયટીના તમામ લોકો સાથે મળી અને શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિના 9-9 દિવસ ગરબે ઘૂમે છે। સૌપ્રથમ 5 ગરબા જાતે ગાય અને ત્યારબાદ મોડી રાત સુધી ગરબાની કેસેટની ધૂન ઉપર ગરબે ઘૂમતા રૂપમણી સોસાયટીના રહીશોને જોઈને ખરેખર પ્રાચીન નવરાત્રિ અને સુંદર એકતાની અનુભૂતિ થાય છે। ત્યારે આવનારા સમયમાં શેરી ગરબા અને પ્રાચીન ગરબા ફરીથી પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસો કરનારા તમામને NTC ન્યૂઝ તરફથી નવરાત્રિની શુભકામનાઓ।
આ સોસાયટીમાં પહેલી આવનાર હું જ, એટલે પ્રથમ સિટી સોસાયટીની મેમ્બર. અમે આમ તો ઘણા વર્ષથી અહીંયા આવ્યા, ત્યારથી 5-6-7-8 જણાથી શરૂ કરેલું, પણ છેલ્લા 15 વર્ષથી વ્યવસ્થિત આયોજન કરીએ છીએ ગરબાનું. એની પાછળનું કારણ સાંસ્કૃતિક પરંપરાનું જળવાઈ રહે તો ખરું જ, પણ આજના સમયમાં જે આપણા બાળકો, નાની બાળકીઓ જે પ્રોફેશનલ ગરબામાં જાય છે ત્યારે મા બાપને ચિંતા રહે છે. એટલે અમારો એક હેતુ એ પણ હતો કે અમારા બાળકો અમારી સાથે આ પરંપરામાં જોડાય અને શીખે. પારંપરિક ગરબા જળવાવા જોઈએ. ઘણી પરંપરા એવી છે કે જે સાયન્ટિફિક છે. આ નવરાત્રિ દરમિયાન ખુલ્લા આકાશ નીચે રમવું અને એની સાથે જે ઉપવાસ કરવા, શરદ પૂનમના દૂધ પવા, બધું જ સાયન્ટિફિક છે. એ એસિડિટી જે આ શરદ ઋતુમાં હાઈપર થાય છે એનું શમન કરવા માટેની જ આ પ્રક્રિયા છે. એટલે વિજ્ઞાન અને ધર્મનો સમન્વય છે. એટલે યુવા પેઢી સુધી આપણે જ પહોંચાડવો રહ્યો કે ફક્ત પાર્ટી પ્લોટમાં જ્યાં કન્જસ્ટેડ ક્રાઉડ હોય છે, સફોકેશન થાય છે, ધૂળ ઉડે છે, એવી જગ્યાએ નાચવા કરતાં આપણે આપણી પરંપરા મુજબ ગાઈશું તો આપણું શરીર પણ સારું રહેશે. આજે આશો નવરાત્રિની પવિત્ર આઠમની રૂકમણી સોસાયટી જમાલપોરના તમામ પરિવારજનો તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનું પર્વ, નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ. નવરાત્રિમાં માતાજીના લાખો કરોડો ભક્તો માતાજીની અલગ અલગ પ્રકારે સાધના કરે છે, ખાસ કરીને પૂજા અર્ચન કરીને સાધના કરે છે, કોઈ ઉપવાસ કરીને સાધના કરે છે, કોઈ માતાજીના પાઠ કરીને સાધના કરે છે, અને સૌથી વધારે 9 દિવસ માતાજીના ગરબા ગાઈને પણ માતાજીની આરાધના લોકો કરતા હોય છે. અને નવરાત્રિ એટલે ધર્મ અને લોક સંસ્કૃતિનું અદ્ભુત મિલન. તમામ માતાજીના ભક્તો 9 દિવસ ગરબો ગાઈને માતાજીની આરાધના કરે છે. અને આ ગરબો એટલે ખરેખર ગુજરાતી લોકનૃત્ય છે, પરંતુ એ ગરબા દ્વારા લાખો કરોડો મા ભક્તો માતાજીની આરાધના પણ કરે છે. એટલે ગરબાનું વિશેષ મહત્ત્વ છે આ નવરાત્રિ દરમિયાન. ગરબાની વાત કરું તમને તો ગરબો અસલ શહેરો અને ગામડાની ચોકમાં થતો, અને ત્યારબાદ ધીરે ધીરે એ શહેરો અને ગામડાની શેરી શેરીમાં આવ્યો, મોહલ્લામાં આવ્યો. અને એટલા માટે જ આ 9 દિવસ ગરબા થકી માતાજીની આરાધના કરવામાં આવે છે, શ્રદ્ધાપૂર્વક માતાજીની ભક્તિ કરવામાં આવે છે ગરબા ગાઈને, અને એટલા માટે જ આ શેરી ગરબાનું ખૂબ મહત્ત્વ છે. રૂકમણી સોસાયટીની હું વાત કરું તો અમે સતત છેલ્લા 15 વર્ષથી તમામ સોસાયટીજનો, સોસાયટીના તમામ પરિવારજનો, નાના બાળકથી લઈને તમામ વડીલો ભેગા થઈ 9 દિવસ અહીં ગરબા કરીએ છીએ. સતત 9 દિવસ ખૂબ આસ્થાથી, ખૂબ શ્રદ્ધાથી અને ખૂબ ઉત્સાહપૂર્વક સોસાયટીના દરેકે દરેક, નાના બાળકથી લઈને વડીલ, દરેકે દરેક જોડાય છે અમારી સાથે અહીંયા ગરબામાં. તો નવરાત્રિ મહોત્સવ એટલે ખરેખર ધાર્મિક સદ્ભાવનાનો એક આખો ખૂબ મોટો મહોત્સવ છે. અમારી સોસાયટીમાં લગભગ 10 જેટલા પારસી પરિવારો છે, અને તમામ પારસી પરિવારો ગણેશોત્સવ હોય કે નવરાત્રિ ઉત્સવ હોય, તમામ તહેવારોમાં ખૂબ ઉત્સાહપૂર્વક, ખૂબ શ્રદ્ધાપૂર્વક અમારી સાથે અહીંયા ભાગ લે છે. એટલે ખૂબ મોટું એક ધાર્મિક સદ્ભાવનાનું પણ અમે અહીંયા ખૂબ મોટું ઉદાહરણ અમારે ત્યાં અમે પૂરું પાડીએ છીએ. અને શેરી ગરબા ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. નવી પેઢી જે છે તેને શેરી ગરબામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, સમય નથી આપતા. એટલા માટે શેરી ગરબા ચોક્કસ ચાલુ જ રહેવા જોઈએ. હું તમામ નવસારીના ડિજિટલ મીડિયા ભાઈઓને, ડિજિટલ મીડિયા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે શેરી ગરબાને પ્રોત્સાહન મળે, શેરી ગરબાનું મહત્ત્વ વધે, શેરી ગરબા ઘર ઘર સુધી પહોંચે એને માટે અથાગ પ્રયત્ન 9 દિવસ કરતા હોય છે. આ ઉપરાંત નવસારી અને નવસારીની આજુબાજુની લગભગ 9-10 સંસ્થાઓ એવી છે જે શેરી ગરબાને મહત્ત્વ આપવા માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજે છે. એ તમામને, એ તમામ આયોજકોને પણ અમારા તરફથી ખૂબ 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 શુભેચ્છા. ફરી એકવાર રૂકમણી સોસાયટી આપ તમામનો ખૂબ આભાર માને છે અને તમામને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો